નમસ્તે બાળકો, કેમ છો? બધા મજામાં ને? આજે હું તમારી સામે ગુજરાતી વિષય લઈને આવી છું, જેની અંદર આપણે આગળના વિડીયોમાં ક થી ઝ સુધીના મૂળાક્ષરો બોલતા અને ઓળખતા શીખી ગયા છીએ. તો બાળકો, આજે હું તમને ટ ટપાલીના ટ થી ઢ ઢગલાના ઢ સુધીના મૂળાક્ષરો બોલતા અને ઓળખતા શીખવાડું. બધા બાળકોએ પઝલ્સ જોવાના છે અને સાથે સાથે બોલવાના છે. તો ચાલો બાળકો, સૌ પ્રથમ આવશે ટ, ટપાલીનો ટ. પરંતુ આની અંદર કયું ચિત્ર આપ્યું છે બાળકો? ટ, ટમેટાનો ટ. જુઓ બાળકો, અહીંયા સરસ મજાનો ટમેટો આપ્યું છે ને, તો આને આપણે કહેવાનું છે ટ, ટમેટાનો ટ. પછી ટ, ટપાલીનો ટ પણ કહેવાય, બરાબર. ત્યારબાદ આવશે ટ, ટપાલીના ટ પછી આવશે ઠ, ઠળિયાનો ઠ. જો બાળકો, આપણે બોર ખાઈએ ને, પરંતુ એની અંદરથી આવા નાના નાના ઠળિયા નીકળે છે, તો આપણે આ ઠળિયા ખાવાના નહીં, ફેંકી દેવાના, બરાબર. પછી ખજૂરમાંથી નીકળે, ખારેકમાંથી ઠળિયો નીકળે, તો આ છે ઠ, ઠળિયાનો ઠ. ઠ, ઠળિયાના ઠ પછી શું આવશે બાળકો? આપણે જોઈએ હો, ડ, ડમરૂનો ડ. આવું સરસ મજાનું ડમરું છે. તમારી પાસે પણ રમકડામાં ડમરું આવતું હશે ને? ઘણા બાળકો પાસે આવું ડમરું હશે, બરાબર. તો આ છે ડ, ડમરાનો ડ. ડમરાના ડ પછી આવશે બાળકો ઢ, ઢગલાનો ઢ. આ છે રેતીનો ઢગલો. આપણે સરસ મજાના દરિયે જઈએ ને, ત્યાં સરસ મજાનો ઢગલો બનાવીએ રેતીનો, તો આ છે ઢ, ઢગલાનો ઢ. તો બાળકો, આજે આપણે કયા મૂળાક્ષરો શીખ્યા? ટમેટાનો ટ, ઠળિયાનો ઠ, ડમરાનો ડ અને ઢ, ઢગલાનો ઢ. તો આપણે ટ થી ઢ સુધીના બધા મૂળાક્ષરો શીખી ગયા. તો આપણે હવે રિવિઝન કરવાનું છે. આપણે હવે ક થી ઢ સુધીના મૂળાક્ષરો બોલશું, બરાબર. ચાલો મારી સાથે બધાએ બોલવાનું છે. ક, કમળનો ક. ખ, ખટારાનો ખ. પરંતુ અહીંયા શું આપ્યું છે? ખ, ખડિયાનો ખ. ગ, ગણપતિનો ગ. ગણપતિના ગ પછી આવશે ખ, ઘનો ખ. પછી ઘરના ઘ પછી ચ, ચકલીનો ચ. છ, છત્તરીનો છ. જ, જગનો જ. ઝ, ઝબલાનો જ. બાળકો, ઝબલાના જ પછી આજે મેં કયો નવો મૂળાક્ષર શીખવાડ્યો? હા, ટ, ટમેટાનો ટ. ઠ, ઠળિયાનો ઠ. ડ, ડમરૂનો ડ. ઢ, ઢગલાનો ઢ. આજે આપણે સરસ મજાના ક થી ઢ સુધીના મૂળાક્ષરો બોલતા અને ઓળખતા શીખ્યા ને? તો ચાલો બાળકો, હવે આપણે ટ થી ઢ સુધીના મૂળાક્ષરો બુકમાં પણ બોલીએ, બરાબર. બુક દ્વારા પણ આપણે બોલવાના છે. તમારે બધા પાસે આ બુક છે ને ગુજરાતીની, એની અંદર તમારે લોકોએ ટ, ટપાલીનો ટ અને ટ, ટમેટાના ટ કાઢવાનો છે. જુઓ બાળકો, આ છે ટ, ટપાલીનો ટ અને ટ, ટમેટાનો ટ. તો અહીંયા કયું ચિત્ર આપ્યું છે? ટ, ટમેટાનો ટ. ટ, ટપાલીનો ટ. પછી અહીંયા શું છે? ઠ, ઠળિયાનો ઠ. ઠ, ઠીંગુજીનો ઠ. જો કેવું લખ્યું છે, ઓ, નાનો માણસ હોય ને એને ઠીંગુજી કહેવાય. પછી છે ડ, ડગલાનો ડ. ડ, ડમરૂનો ડ. ત્યારબાદ આપ્યું છે ઢ, ઢગલાનો ઢ. ઢ, ઢેલનો ઢ. તો બાળકો, આપણે ટ થી ઢ સુધીના મૂળાક્ષરો પઝલ્સ દ્વારા અને પુસ્તક દ્વારા બોલ્યા, બરાબર. બધા બાળકોએ ઘરે લેસનમાં ટ થી ઢ સુધીના મૂળાક્ષરો બોલતા અને ઓળખતા શીખવાના છે. આવજો બાળકો.